રાજ્યભરમાં કોંગો ફીવરને કારણે ફફડાટ ફેલાયો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 3 લોકોને કોંગો ફીવર પરખી ગયું. હજુ ઘણા કેસ પોઝિટિવ આવ્યા. મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના સ્થળોએ કોંગો ફીવરના પોઝિટિવ કેસ નોંધાયા, જેથી આરોગ્ય વિભાગની ચિંતા વધી. અમદાવાદી એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં કુલ 4 દર્દીના કોંગો ફીવરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 4 દર્દીઓ સુરેન્દ્રનગરમાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યા. અગાઉ 20 ઓગસ્ટે સુરેન્દ્રનગરના લીંબડીની 2 મહિલાનું કોંગો ફીવરને કારણે મોત થયું હતું, જેથી મહિલાના સંબંધીઓને ચેપ લાગવાના કારણે અમદાવાદની એસવીપી તેમજ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. અગાઉ શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીઓની સારવાર કરતા પેરામેડિકલ તેમજ ડોક્ટરને પણ આઇસોલેટેડ વોર્ડમાં રખાયા હતા. એસવીપી તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પેરામેડિકલ સ્ટાફ સહિત 15 દર્દીઓના કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના રિપોર્ટ નેગેટિવ આવતા તમામને સજા આપી દેવાઈ. રાજકોટમાં કોંગો ફીવરને વધતા કેસને જોતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તેથી સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબી જિલ્લાની હદના ગામોમાં ઇતરડીનાશક દવાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું, સાથે જરૂર જણાય ત્યાં તપાસ પણ હાથ ધરાશે. બોટાદમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો. તેથી રાણપુરના વેજલકામાં એક યુવાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો. જો કે સાવચેતીના રૂપે આરોગ્ય વિભાગ દ્વારા દવા છાંટવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં કોંગો ફીવરના દર્દીના સંપર્કમાં આવેલા લોકો પરને આરોગ્ય વિભાગની દેખરેખ છે. સુરેન્દ્રનગરના 4 દર્દીઓમાંથી 3 દર્દીના સેમ્પલ પોઝિટિવ આવ્યા, જેમાંથી 2ના મોત થયા, જ્યારે એક દર્દી અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહ્યો છે. મહેસાણા નગરપાલિકામાં 2 દિવસ પહેલા પણ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના 6 કોર્પોરેટરમાંથી 3 કોંગ્રેસમાં પરત ફર્યા. જોકે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, પલ્લવી પટેલ, સુનિલભાઈ કોંગ્રેસમાં પરત ફર્યા. ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે નગરપાલિકાની ગ્રાન્ટ માટે નીતિન પટેલને મળવા ગયા ત્યારે ભાજપનો ખેસ પહેરાવ્યો. અમે કોંગ્રેસમાં જ છીએ. મહેસાણા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત 3 કોર્પોરેટરો ફરી કોંગ્રેસમાં જોડાયા ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે લોકો પોતાની મરજી પ્રમાણે પક્ષ બદલતા હોય છે, પરંતુ કેટલાક લોકો દબાણવશ જતા હોય છે. કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારી કાર્યક્રમમાં મંચ પર હાજરી આપીને ભાજપ સરકારના વખાણ કર્યા. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે કોઈ પ્રતિનિધિ સરકારી કાર્યક્રમમાં હાજરી આપે તેનો અર્થ એવો નથી કે તે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. વડોદરામાં આતંકીના ઇનપુટને પગલે પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી. શહેરમાં પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા રેલવે સ્ટેશનનું ચેકિંગ કરવામાં આવ્યું. રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ અને પાર્કિંગમાં સઘન તપાસ કરવામાં આવી. આતંકી હુમલાની દહેશતને પગલે સુરતમાં દરિયાકાંઠે સુરક્ષા વધારવામાં આવી. શહેરના સુવાલી દરિયા કિનારાને કમાન્ડોની ટુકડીનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. મરોલીથી ઓલપાડ, ડુમસ, હજીરા, સુવાલી, ડભારી અને દાંડી ખાતે જવાનો 24 કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ અમદાવાદના 108 હેડક્વાર્ટરની મુલાકાત લીધી, જેમાં સ્મૃતિ ઇરાની 108 હેડક્વાર્ટર સેન્ટર ઓફિસની પણ મુલાકાત કરી. સાથે સ્મૃતિ ઇરાની 108 સેન્ટરના 12 વર્ષ પૂર્ણ થતા કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો. ભ્રષ્ટાચારના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા. સભામાં વિપક્ષે આરોપ લગાવ્યો કે તંત્રના અધિકારીઓ જ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને કોન્ટ્રાક્ટરો સાથે તેમની મિલીભગત છે, જેને લઈને સત્તાપક્ષના સભ્યોએ નારાજગી દર્શાવી અને વિપક્ષના આરોપને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હીના જસ્ટિસ વિક્રમનાથ ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ બન્યા. જોકે જસ્ટિસ વિક્રમનાથની અગાઉ આંધ્રપ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરાઈ હતી, પરંતુ હવે તે ગુજરાતમાં ચીફ જસ્ટિસનો કાર્યભાર સંભાળશે. ગુજરાતમાં હાલ જસ્ટિસ અનંતકુમાર દવે કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. 1 કરોડથી વધુની રકમ પર 2% TDSના વિરોધમાં ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડ બંધ પાડશે. માર્કેટયાર્ડના વેપારીઓ 1 સપ્ટેમ્બરે યાર્ડ બંધ રાખીને વિરોધ દર્શાવશે. ઊંઝા એપીએમસી પણ બંધ પાડવાની જાહેરાત કરી. આ બંધમાં પાટણ, હારીજ, સિદ્ધપુરા સહિતના માર્કેટયાર્ડ જોડાશે. રાજ્યના માર્કેટયાર્ડને કેશલેસ કરવાનો વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશને સરકારને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું અને કેન્દ્રીય બજેટમાં 1 કરોડના રોકડ વ્યવહાર પર 2% જ ટીડીએસનો વિરોધ કર્યો. વેપારીઓ 2 દિવસ બાદ ઊંઝા સહિત સૌરાષ્ટ્રના યાર્ડ બંધમાં જોડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી. ચીનને પાકિસ્તાનનો સાથ આપવો પડશે ભારે, કારણ કે દેશભરના વેપારીઓ સ્વયંભૂ રીતે ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચવાનો નિર્ણય કર્યો છે.
પહેલી સપ્ટેમ્બરથી વેપારીઓ ચાઇનીઝ વસ્તુ ખરીદવા કે વેચવા પર બેન લગાવશે, જેથી ચીનને મોટો આર્થિક ફટકો પડશે. લોકો સાથે છેતરપિંડી કરનાર ઢબુડી ઉર્ફે ધનજી સામે તપાસનો ધમધમાટ શરૂ થયો, જેના કારણે ઢબુડી ઉર્ફે ધનજીએ આગોતરા જામીન માટે ગાંધીનગર કોર્ટમાં અરજી કરી. પેથાપુર પોલીસે તપાસ તેજ કરી અને ઢબુડી ઉર્ફે ધનજી અરજી કરી. પોલીસ નિવેદન માટે ધનજીને બોલાવી શકે. સુરતમાં ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી વધુ ફી વસૂલતા હોવાનો આક્ષેપ થયો. ફી મુદ્દે વાલીઓ એફઆરસીની ઓફિસ બહાર ધરણા પર ઉતર્યા હતા. વાલીઓને ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે ખાનગી શાળાના સંચાલકો એફઆરસી નક્કી કરેલી ફી સ્વીકારતા નથી. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ કર્યો. એબીવીપીનો આક્ષેપ છે કે આકાર બીએડ કોલેજના સત્તાધીશોએ એનસીટીઈની મંજૂરીનો બોગસ લેટર બનાવી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી છે. સંગઠને માંગ કરી કે કોલેજના સત્તાધીશો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને પ્રવેશ સમિતિના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે. બોટાદમાં ધોલેરા પાસે હાઈવે નજીકના વિસ્તારમાં માતાએ પોતાની 3 વર્ષની બાળકીની હત્યા કરી નાખી. ત્યારબાદ માતાએ પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ગાંઠીલા પાસે અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં યુવાન ચાલુ કારે ધૂમ્રપાન કરી રહ્યો છે અને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે યુવાન કારમાં પૂર પાડ છેડી રહ્યો છે. વિરમગામમાં અજાણ વાહની અડફેટે બાઇક સવાર બે યુવકોના મોત થયા. સોકલી ગામ નજીક ઘટના બની, જ્યાં મૃતક બંને યુવકો લખતર તાલુકાના જ્યોતિપુરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં એક મહિલા મીનાક્ષી પટેલ સીધી માધુપુરા પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી ગઈ અને પોતાની ઓળખ 2002ની બેચના આઈપીએસ તરીકે આપી હતી. આ સાથે મહિલાએ પોલીસ કર્મી પર રોફ જમાવ્યો હતો, પરંતુ આ મહિલા ખોટું બોલતી હોવાનો ખુલતા તેની ધરપકડ કરાઈ હતી. સુરતમાં કોર્ટની બહાર બે પક્ષકારો વચ્ચે જાહેરમાં મારામારી થઈ. બંને પક્ષ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ, જેમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો બગડ્યો અને આખરે મારામારીના દ્રશ્યો સર્જાયા. સુરતના ભટારની એક ગર્ભવતી મહિલાએ કૌટુંબિક દિયરના ત્રાસથી આપઘાત કર્યો, જે આપઘાત કરનાર મહિલાના પતિના ફોઈનો દીકરો તેને બ્લેકમેલ કરતો હતો. સોશિયલ મીડિયા મારફતે આ બ્લેકમેલનો દોર લાંબા સમય સુધી ચાલ્યો, પરંતુ કૌટુંબિક દિયરનો ત્રાસ એટલો વધી ગયો કે મહિલાએ કંટાળી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. સુરતમાં બચતના નામે કેટલીક કંપનીઓએ મધ્યમ અને ગરીબ લોકોની કરોડો રૂપિયાની બચત મૂડી પરત કરી નથી એવી કેટલીક કંપની સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જિલ્લા કોર્ટમાં કેસ નોંધાવ્યો, જેની તપાસ હેઠળ મળી આવેલી ચીટ કંપનીઓની પ્રોપર્ટી ગવર્નમેન્ટે સીઝ કરી. કોર્ટે રોકાણકારોના દાવા સ્વીકારવા એસડીએમ સુરતની નિમણૂક છે. યાત્રાધામ શામળાજી નજીક સુનોખ ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો. ₹90,000 દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો. પોલીસની નજરથી બચવા ટ્રેક્ટરની ટ્રોલીની હાઇડ્રોલિક ચેસિસમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. અમદાવાદના વાસના ગોદાવરી જૈન દેરાસરમાં મારામારી થઈ. મહાવીર જન્મ વાંચન પર્વ નિમિત્તે શિક્ષણ ફંડ એકઠું કરવા બાબતે બોલાચાલી થઈ, જેમાં ગોદાવરી જૈન સંઘના ઉપપ્રમુખે સભ્યો સાથે મારામારી કરી, જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ થઈ. ભાવનગરના મહુવાના નજીક દરિયામાં બે બાળકો ડૂબી ગયા હતા, જોકે એક પૈકી મોત થયું છે, જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી. ભારે જહેમત બાદ સ્થાનિક અને ફાયર બ્રિગેડ સહિતની ટીમે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો. દરિયા કિનારે મેળો ભરાયો હતો ત્યારે આ ઘટના બની હતી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનો મુદ્દો જમીન સંપાદન મુદ્દે અટકાયો છે. આ બાબતે જીકાના પ્રતિનિધિઓએ ખેડૂતોની રજૂઆત સાંભળી. ખેડૂતોનું કહેવું છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકાર ખેડૂતોને 2011 જંત્રી પ્રમાણે રકમ આપવા તૈયાર છે, પરંતુ ખેડૂતો 2015ની જંત્રી પ્રમાણે વળતરની માંગ કરી રહ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટે વાપીના ઉદ્યોગકારોને 170 કરોડનો દંડ ફટકાર્યો. 6 મહિનામાં આ દંડ ભરવા આદેશ અપાયો છે. બીજી બાજુ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટે આગામી વર્ષની મુદત આપી છે, જેથી ઉદ્યોગકારોને દંડ ભર્યા વગર છૂટકો નથી, જેથી વાપીના ઉદ્યોગકારોની ચિંતા વધી છે. ગાંધીનગર ખાતે રાજ્યની 8 મહાનગરપાલિકા અને યુરોપિયન કમિશન વચ્ચે MOU કરવામાં આવ્યા. પાટનગરમાં કોવેનન્ટ ઓફ મેયર્સ ઓફ ગુજરાત ફોર ક્લાઇમેટ એન્ડ એનર્જીનું આયોજન કરાયું, જેમાં યુરોપિયન કમિશન અને અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં મેયરો વચ્ચે MOU થયા હતા. દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે LD એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે મંદીમાં પણ તેજી આવી.
કમ્પ્યુટર અને આઈટીના વિદ્યાર્થીઓને લાખો રૂપિયાના પેકેજની ઓફર કરવામાં આવી. એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્લેસમેન્ટમાં મલ્ટીનેશનલ કંપનીની લાઇન લાગી છે. કોઓપરેટિવ સોસાયટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો. કહ્યું કે કોઓપરેટિવ સોસાયટીના સભ્યો નિયમો માનવા માટે બંધાયેલા છે. કોઈપણ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા એનઓસી વગર સોસાયટીના કોઈપણ સભ્ય તરફથી રજૂ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરી શકશે નહીં અથવા બિલ્ડિંગ યુઝની મંજૂરી આપી શકશે નહીં.